દેવભૂમિ દ્વારકા જિલ્લા સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાના તમામ પોલીસ કર્મચારીઓ માટેનો આરોગ્ય કેમ્પ જિલ્લા એસપીની મોજૂદગીમાં યોજાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લાના તમામ પોલીસ કર્મચારી માટેનો આરોગ્ય કેમ્પ જિલ્લા એસપીની મોજૂદગીમાં યોજાયો હતો. 24 કલાક 365 દિવસ માટે પ્રજાની સુરક્ષામાં ખડેપગે ઉભા રહેનારા પોલીસ જવાનો કે જે ફિઝિકલ તેમજ મેન્ટલી ફિટ રહે અને કોઈપણ બીમારીથી ના રહે તેવા શુભ હેતુથી ખંભાળિયા ખાતે આવેલ સિવિલ હોસ્પિટલ ખાતે જિલ્લા પોલીસ આરોગ્ય કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં પોલીસ જવાનોના બ્લડ પ્રેશર, સુગર, યુરીન, આંખો વગેરેની તપાસ કરવામાં આવી હતી અને આજથી શરૂ કરવામાં આવેલ પોલીસ વેલફેર કેમ્પમાં હરરોજ જિલ્લાના 50 પોલીસ કર્મચારીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને લોકોની સુરક્ષાને જાણ. નમસ્કાર. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ કી તરફ સે વેલફેર મેં સે જિલ્લા પોલીસ કર્મચારીઓ કે લિયે સિવિલ હોસ્પિટલ કી મદદ મેં ઓર ઉનકી સહાય મેં એક મેડિકલ કેમ્પ કા આયોજન કિયા ગયા હૈ. ઇસમેં આજ સે યે મેડિકલ કેમ્પ કા શરૂઆત હુઈ હૈ ઓર હર દિન 50 हमारे कर्मचारी आकर उनके अलग अलग तरह के टेस्ट किए जाएंगे, जैसे कि ब्लड प्रेशर हो, शुगर हो, यूरिन टेस्ट है, गायनकोलॉजिकल टेस्ट है, ENT है या फिर आई टेस्ट भी होंगे. मेडिकल कैंप का आयोजन वेलफेयर में से हर साल में होता है, जो कि इस साल भी हो रहा है और हम अपेक्षा करते हैं कि हर साल ये होता रहेगा, ताकि अपना काम करते वक्त जो फिजिकल और मेंटल स्ट्रेस की वजह से जो अलग अलग बीमारियाँ पुलिस कर्मचारियों के बीच में ज़्यादा पैमाने पे पाई जाती है, उनका अटकाव हो सके. धन्यवाद. जनरल हॉस्पिटल जामखंभाड़िया सिविल सर्जन डॉक्टर केतन जोशी अने मारा हॉस्पिटल स्टाफ तरफ थी आज तमाम जे पुलिस कर्मचारी छे तेना एक फिटनेस कैम्पनु आयोजन करेल छे. आखा जिल्लाना जेटला पण पुलिसना कर्मचारी छे जे आपणा जान માલનું રક્ષણ કરે છે, તો આપણી પણ અમારી પણ એવી ફરજ બને કે એ લોકોનું હેલ્થનું ચેકઅપ કરી એ લોકોને કાંઈ પણ તકલીફ ન પડે એ જોવાની અમારી જવાબદારી થાય છે. એના માટે આ કેમ્પનું આયોજન કરી આજે અરાઉન્ડ 70-80 જણાનું ચેકઅપ કરવામાં આવશે. ત્યારબાદ દર અઠવાડિયે જિલ્લાના તમામ જે તાલુકાઓ છે ત્યાંથી તમામ પોલીસ ઓફિસરો, કર્મચારીઓ, અધિકારીઓ બધા આવી અને રોજના 50-50 જણા આવે એ રીતે ચેકઅપનું આયોજન કરેલ છે. પોલીસ જવાનોને ફિટ રહે તે માટે મેડિકલ ટ્રીટમેન્ટ અપાશે. KTV ન્યૂઝ ગુજરાતી સાથે કરમુર ગોવિંદ જામખંભાળિયા.